गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में? जो आपने अगौना लेक्चर में क्वालिटी फेक्टर यानि के क्यू फेक्टर एना एक बे ओएमआर एनी वातों करेली, हवे आजे आपणे एक मोस्ट आईएमपी प्रश्न भणवा मांगीए छे मित्रों। पावर आम तो डीसी परिपथमां पण त्रीजा पाठमां पावरनी वातो आवे छे, अग्यारमां धोरणमां पण यांत्रिक पावर एकम समयमां थता कार्यने अथवा कार्य करवाना समय दरने पावर कहता हता। विद्युत पावर એટલે પરિપથમાં એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઉર્જા અને એકમ સમયના માપને દર પણ કહેવાય। શું કહેવાય મિત્રો? દર, એટલે કે આપણા પરિપથમાં જે દરથી વિદ્યુત ઉર્જા ખર્ચાય તેને પણ પાવર કહેવાય, અથવા એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઉર્જાને વિદ્યુત પાવરના નામે ઓળખવામાં આવે છે। ડીસી પરિપથમાં આપણે પાવરનું સૂત્ર પણ સાબિત કરેલું, પાવર પી બરાબર વી આઈ વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર। બસ આજે આપણે આવું જ કામ એસી પરિપથ માટે કરવા માગીએ છીએ કે ભાઈ એસી પરિપથમાં પાવરનું સૂત્ર, પાવર એટલે શું, પાવર ફેક્ટર સમજાવી અને સૂત્ર મેળવવાનું છે। જો ડીસીમાં અને એસીમાં પાવરના સૂત્રમાં થોડો ફરક આવે છે એ આપણે આજે જોઈએ। આપણે એસી પરિપથમાં મિત્રો, એસી પરિપથમાં આપણે એલસીઆર પરિપથ લેતા હતા જેમાં લાગુ પાડેલો વોલ્ટેજ, વોલ્ટેજનું સૂત્ર આપણે આવું લેતા હતા, વીએમ સાઇન ઉમેગા ટી, ઉમેગા ટીને વોલ્ટેજની કળા કહેવાય, વીએમને વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અથવા કંપ વિસ્તાર કહેવાયનું। જ્યારે પ્રવાહનું સૂત્ર કેવું મળતું હતું યાદ કરો, પ્રવાહનું સૂત્ર આઈ બરાબર આઈ એમ સાઇન ઉમેગા ટી પ્લસ ફાય મળતું હતું। જો આઈ એમ બરાબર વીએમ અપોન અવરોધ અને એલસીઆર પરિપથમાં અવરોધને ઇમ્પિડન્સ ઝેડ કહેવાય, જ્યારે ફાયને આપણે કળા તફાવત કહેતા હતા અને આપણે ટેન ફાયનું સૂત્ર મેળવ્યું હતું, ટેન ફાય બરાબર એક્સી માઇનસ એક્સેલ અપોન આર, ધેર ફોર ફાય બરાબર ટેન ઇન્વર્સ એક્સી માઇનસ એક્સેલ અપોન આર। આપણે આ સૂત્રોથી પરિચિત છીએ। ફાય જેને વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કહેવાય, જુદા જુદા પરિપથો માટે આ ફાય જુદો જુદો હોય। માત્ર અવરોધવાળો પરિપથ હોય તો તેઓ ફાય ઝીરો આવતો હતો, એટલે પ્રવાહનું સૂત્ર પણ આના જેવું જ બનતું હતું। ઇન્ડક્ટરમાં ફાય શું આવતો હતો? ફાય માઇનસ ફાય બાય ટુ આવતો હતો, એટલે અહીંયા માઇનસ ફાય બાય ટુ આવતું હતું, અને કેપેસિટરમાં પ્લસ ફાય બાય ટુ આવતું હતું, જો તમને યાદ હોય તો બરાબર। હવે જો આપણે એસી પરિપથમાં પાવરની વાત કરીએ તો જો એસી પરિપથમાં પાવર પી બરાબર વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ, પાવર શોધવાનું સૂત્ર વી ગુણ્યા આઈ થાય, માટે હું કિંમતો મૂકું મિત્રો, વીની જગ્યાએ આ કિંમત મૂકી દઉં, વીએમ સાઇન ઓમેગા ટી, આઈની જગ્યાએ આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ ફાય। જો આપણે આને ગોઠવીએ, આ બે પદો આગળ લખી દઈએ, વીએમ આઈએમ, પછી હું આ સાઇનવાળું પદ લખું સાઇન ઓમેગા ટી પ્લસ ફાય, અને આ સાઇન ઓમેગા ટી, તો જો આ પાવરનું સૂત્ર આવી મિત્રો, પરંતુ આ પાવરમાં સમય ટી આવે છે, એનો મતલબ કે સમય જેમ જેમ બદલાય એમ એમ આ પદોની કિંમત બદલાય, તો તમારો જવાબ પણ બદલાય। માટે આ પાવર જે તે સમયનો પાવર છે,
માટે આવા પાવરને તત્કાલીન પાવર અથવા જે તે ક્ષણનો પાવર છે એટલે તાત્ક્ષણિક પાવર કહેવાય. તેથી એસી પરિપથમાં તત્કાલીન ના લખો તો તાત્ક્ષણિક, તત્ક્ષણિક એટલે તમે ટીની જે કિંમત મૂકો એ ક્ષણનો પાવર મળે તો એને તાત્ક્ષણિક પાવર કહેવાય. તો આ તાત્ક્ષણિક પાવરનું સૂત્ર છે મિત્રો. તો આમ એસી પરિપથમાં આવા સૂત્રથી જો પાવર ગણો તો એ તાત્ક્ષણિક પાવર, સમય સાથે બદલાતો જતો પાવર મળે. માટે આપણે આ મૂલ્ય કોઈ મીટર દ્વારા કે કોઈ દ્વારા ગણીએ તો એ બદલાતું આવે, અચળ આવે નહીં. એટલે તત્કાલીન પાવરનું મૂલ્ય માપવું કઠિન છે. માટે આપણે શું કરવું તો આવા સંજોગોમાં એસી પરિપથમાં પાવરનું એક આવર્તકાર ઉપરનું સરેરાશ મૂલ્ય શોધવામાં આવે છે. એક આવર્તકાર એટલે એક પૂર્ણ ચક્ર, એક પૂર્ણ ચક્ર દરમિયાન એની એવરેજ કાઢવામાં આવે છે, સરેરાશ મૂલ્ય શોધવામાં આવે છે. અને પાવરના સમગ્ર આવર્તકાર ઉપરના સરેરાશ મૂલ્યને વાસ્તવિક પાવરના નામથી ઓળખવામાં આવે છે. કયો પાવર? વાસ્તવિક પાવર. તો વાસ્તવિક પાવરનો અર્થ આપણે શું કરવાનું કે ભાઈ આ પાવર જે આવ્યો એ તત્કાલીન પાવરનું સમગ્ર આવર્તકાર એટલે કે એક આવર્તકાર પરનું સરેરાશ મૂલ્ય એટલે એવરેજ કાઢવાનું. એક આવર્તકાર દરમિયાન પાવરની આપણે એવરેજ કાઢવાની, સરેરાશ મૂલ્ય શોધવાનું, અને એને જ વાસ્તવિક પાવરના નામે ઓળખવામાં આવે છે. જો ફરી એકવાર મિત્રો, એસી પરિપથમાં લાગુ પાડેલા વોલ્ટેજનું સૂત્ર આ છે. પ્રવાહનું સૂત્ર આપણને આવું મળે છે. જુદા જુદા પરિપથો માટે ફાઈ જુદો જુદો હોય. ફાઈને, વિદ્યુત પ્રવાહને વોલ્ટેજ વચ્ચેનો કળાનો તફાવત કહેવાય. જો ફાઈનું સૂત્ર આપણે આવું સાબિત કરી દઉં, આ મહત્તમ મૂલ્ય કહેવાય VM/Z. ઝેડને આપણે પરિપથનું ઇમ્પીડન્સ, અસરકારક અવરોધ કહેતા હતા. આપણે ડીસી પરિપથોમાં પાવર શોધવા માટે વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ કરતા હતા. એમ જો આ પરિપથો માટે પણ એવું જ કરીએ તો આ વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર, આ પદો મેં આગળ પાછળ ગોઠવી દીધા. પણ જો આ સૂત્રમાં સમય આવે છે એટલે સમય સાથે આ પાવર બદલાય, માટે આવા પાવરને તત્કાલીન અથવા તાત્ક્ષણિક પાવર તરીકે ઓળખવામાં આવે છે. માટે આ બદલાતો જતો પાવર છે. તો આવા સંજોગોમાં આપણે પાવરનું સમગ્ર આવર્તકાર ઉપરનું સરેરાશ મૂલ્ય શોધીશું અને આવા પાવરને વાસ્તવિક પાવર તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે શોધી કાઢીએ વાસ્તવિક પાવર. તો જો વાસ્તવિક પાવર આપણે શોધવો છે મિત્રો, તો વાસ્તવિક પાવર P = આ જે પાવર આવ્યો એનું એક આવર્તકાર ઉપર સરેરાશ મૂલ્ય. તો જો VM/IM sin ωt + φ sin ωt નું એક આવર્તકાર એટલે 0 થી T વચ્ચે, એક આવર્તકાર એટલે અહીંથી સ્ટાર્ટ કરો અને એક પૂર્ણ ચક્ર પૂરું કરો એટલે એક આવર્તકાર જેટલું મૂલ્ય થાય. પણ સરેરાશ કાઢવાની, જો એ સમય બદલાય તો સમય સાથે સંકલન કરવું પડે dt બરાબર. પણ જો આ સરવાળો જ કરીશ અને આપણે સરેરાશ કાઢવા માટે જેટલા સમયમાં સંકલન કર્યું એટલા વડે ભાગવું પડે. એટલે આવું લખાય મિત્રો. જો હવે આપણે તમારા ચોપડીમાં બધું સીધું લખેલું છે, હું થોડું સાદુરૂપ આપવાનો પ્રયાસ કરીશ એટલે તમને ખ્યાલ. જો આ બે પદોમાં સમય નથી તો એ બહાર લાવી દઉં. તો VM/IM અને આ છેદમાં T, તો તમારે આટલાનું સંકલન કરવાનું થાય. ઇન્ટિગ્રેશન ઓફ 0 થી T sin ωt + φ sin ωt dt બરાબર. હવે જો મિત્રો, આપણે આની આ બે પદોની આપણે કિંમત શોધીએ. જો ગણિતની અંદર મિત્રો cos α - β આવું સૂત્ર ભણવાનું આવે છે, જેમાં cos α cos β અહીં માઇનસ હોય તો એ પ્લસ, sin α sin β. પણ જો તમે cos
आल्फा प्लस बीटा लो तो कॉस आल्फा कॉस बीटा माइनस साइन आल्फा साइन बीटा थे। जो हूँ आ बने बादबाकी करूँ मित्रों, कॉस आल्फा माइनस बीटा माइनस कॉस आल्फा प्लस बीटा, तो जो आप यानी बादबाकी करवानी छे, जो ये बादबाकी करिए तो आ प्लस थी जाए, तो जो आप प्लस अने आ माइनस उड़ी जाए, आ बे पदों साइन आल्फा साइन बीटा प्लस साइन आल्फा साइन बीटा, तो बे वक्त साइन आल्फा साइन बीटा। तो आम मित्रों आ एक सूत्र जो हूँ लखी राखू छू कि भाई कॉस आल्फा माइनस बीटा बराबर उभा रहो मित्रों, आ पद आ बाजू लखो टू साइन आल्फा साइन बीटा बराबर आओ जवाब आए मित्रों, कॉस आल्फा माइनस बीटा माइनस कॉस आल्फा प्लस बीटा बराबर छे। तो जो हूँ ये प्रमाणे थोड़ू काम करूँ कि भाई टू साइन आल्फा आल्फा की जगह हूँ उमेगा टी प्लस फाइव लू, आल्फा की जगह शू लू उमेगा टी प्लस फाइव, अने साइन बीटा बीटा की जगह हूँ उमेगा टी लू। तो जो आनो जवाब शू आवे मित्रों, तो जो अहीं आल्फा होय ने बीटा होय तो ये बेनी शू आवे बादबाकी, तो जो हूँ एवं ज करूँ कॉस बेनी बादबाकी, तो जो हूँ आ बेनी बादबाकी करूँ कि भाई आल्फा माइनस बीटा, तो जो उमेगा टी प्लस फाय माइनस उमेगा टी, तो माइनस उमेगा टी प्लस उमेगा टी एट फाया, तो अँ मारे लखवू जोईए कॉस फाय, एटले जो टू साइन आल्फा साइन बीटा होय तो कॉस आल्फा माइनस बीटा लखाय, जो आल्फा की जगह आ बीटा की जगह आ लीए तो आ पदा थाय, जो अँ माइनस कॉस बेनो सरवाळो, जो आ बेनो सरवाळो करो तमे आ बेनो सरवाळो तो उमेगा टी वत्ता उमेगा टी टू उमेगा टी प्लस फाय थाय, तो अँ टू उमेगा टी प्लस फाय थाय बराबर छे मित्रों। तो आम तमे आवा पदनी जगह आवुं लखी शको। हवे अँ तमे जुओ અહીં આગળ બગડો છે જરા એ નથી, તો એક કામ કરું બે વડે ગુણું અને બે વડે ભાગું, ચાલે મિત્રો બરાબર? તો હવે જો આપણું સૂત્ર આવું થશે પાવર પી બરાબર વીએમ આઈએમ અપોન ટુ ટી ઇન્ટિગ્રેશન ઓફ ઝીરો થી ટી, આટલા પદની જગ્યાએ હું આરીએ લખી દઉં કોસ ફાય માઇનસ કોસ ટુ ઉમેગા ટી પ્લસ ફાય, અને પેલો ડીટી સમય સાપેક્ષ સંકલન, તો આ રીતે સૂત્ર આવું બને મિત્રો। જો હવે કૌંસ છોડી દઈએ એટલે આનું એ સંકલન ને આનું એ સંકલન, તો વીએમ આઈએમ અપોન ટુ ટી ઝીરો થી ટી કોસ ફાય ડીટી માઇનસ ઝીરો થી ટી કોસ ટુ ઉમેગા ટી પ્લસ ફાય ડીટી, બે અલગ પદ કરી દીધું। હવે જો મિત્રો આની હું વાત કરી લઉં કે ભાઈ ઇન્ટિગ્રેશન ઓફ ઝીરો થી ટી કોસ ટુ ઉમેગા ટી પ્લસ ફાય ડીટી બરાબર શું? તો જો અહીંયા ટી આવે છે એનો મતલબ કે તમારે આનું સંકલન કરવું પડે, અને કોસ વિધેયનું ઝીરોથી ટી વચ્ચે સંકલન કેટલું આવે? તો જો ઝીરોથી ટી એટલે એક આવર્તકાળ, અને એક આવર્તકાળ દરમિયાન કોસનો આલેખ આવો આવે મિત્રો, કોસ ઝીરો વન, કોસ પાય બાય ટુ ઝીરો, કોસ થ્રી પાય બાય ટુ માઇનસ વન, સોરી કોસ પાય માઇનસ વન, કોસ થ્રી પાય બાય ટુ ઝીરો, કોસ ટુ પાય વન, તો એક આવર્તકાળ દરમિયાન કોસની કિંમતો આવી આવે। તો જો જેટલી ધન આવી એટલી જ અહીંયા ઋણ આવી, જેટલી ઋણ આવી એટલી ધન આવી, તો આમ કોસ વિધેયનું એક આવર્તકાળ દરમિયાન સરેરાશ કાઢવા જશો તો આ સંકલન કરશો તો એ શૂન્ય થઈ જશે બરાબર, એટલે આ પદ ઝીરો થઈ જાય। પણ જો આમાં ટી નથી આવતો મિત્રો, જો ઇન્ટિગ્રેશન ઓફ ઝીરો થી ટી કોસ ફાય ડીટી,
તમે સમય સાપેક્ષે સંકલન કરો છો અને આમાં સમય નથી, હોય હતું હોય નથી, નથી તો બસ સંકલનની બહાર આવી જાય. કોસ ફાય તો માત્ર તમારે 0 થી t 1 dt આવું લખાય. અને માટે વનનું સંકલન જો કોસ ફાય વનનું સંકલન ટી થાય અને સીમાઓ 0 થી t માટે પહેલાં ઉર્ધ્વ સીમા મૂકો પછી અધ સીમા મૂકો તો કોસ ફાય ઇન્ટુ ટી માઇનસ 0 એટલે ટી થાય. તો આમ આટલાનું સંકલન કોસ ફાય ઇન્ટુ ટી થાય જ્યારે આનું 0 થઈ જાય. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો એક મિનિટ. ઓકે ચલો સ્ક્રીનશોટ તમે લઈ લીધો. જો હવે હું પહેલાં કિંમત મૂકી દઉં તો પાવર પી બરાબર વીએમ આઈએમ અપોન 2t. જો આનું સંકલન શું મળી મિત્રો, કોસ ફાય ઇન્ટુ કેપિટલ ટી અને આનું 0 થઈ જાય, જો એ ટી ઉડી જાય. માટે પાવર પી બરાબર વીએમ આઈએમ બાય 2 કોસ ફાય. આપણા પુસ્તકમાં સીધું લખી દીધું છે કે ભાઈ આના બરાબર તમે આવું લખી શકો અને આનું એક આવર્તકાળ દરમિયાન સરેરાશ શૂન્ય થાય આનું મળે અને આ રીતે સૂત્ર બને મિત્રો બરાબર. જો તમે બેના બે ભાગ પાડી દો, 2 એટલે √2 × √2 તો પછી જો પાવર પી બરાબર વીએમ આઈએમ બેના બદલે છેદમાં 2 છે તો √2 √2 કોસ ફાય. બોલો બરાબર આવું સૂત્ર થાય મિત્રો. જો વીએમ અપોન √2 ને શું કહેવાય યાદ કરો, વીએમ અપોન √2 ને આપણે વીઆરએમએસ કહેતા હતા અને આપણી ચોપડીમાં વીઆરએમએસ માટે કેપિટલ વી વાપરેલું છે અને આઈએમ અપોન √2 ને પ્રવાહનું આરએમએસ મૂલ્ય આઈઆરએમએસ કહેતા હતા, આપણી ચોપડીમાં એના માટે કેપિટલ આઈ વાપરેલો છે. તો પછી પાવર પીનું સૂત્ર જો કોઈ વીએમ અપોન √2 ની જગ્યાએ વીઆરએમએસ લખવું હોય, આઈએમ અપોન √2 ની જગ્યાએ આઈઆરએમએસ લખો ઇન્ટુ કોસ ફાય, અથવા કેપિટલ કોઈ લખે તો વી આઈ કોસ ફાય. તો આમ પાવરનું સૂત્ર આપણને આવું મળે મિત્રો. જો ડીસીમાં યાદ કરો, ડીસી પરિપથમાં પાવર પી બરાબર માત્ર વી નાઈનો જ ગુણાકાર આવતો હતો, વોલ્ટેજના મૂલ્યને પ્રવાહના મૂલ્યનો ગુણાકાર. જ્યારે અહીંયા એ તો ખરો જ, વધારામાં એક પદ આવી કોસ ફાય. આ કોસ ફાય આવે છે જો વધારાનું પદ, એટલે પાવર માત્ર વી અને આ વોલ્ટેજ અને પ્રવાહના આરએમએસ મૂલ્ય ઉપર જ આધાર રાખે છે એવું નથી, કોસ ફાય ઉપર પણ આધાર રાખે છે. અને જુદા જુદા જો માત્ર અવરોધ હોય તો યાદ કરો ફાય શું હતો, 0. માત્ર ઇન્ડક્ટર હોય તો યાદ કરો ફાય કેટલો હતો, −5/2. અને માત્ર કેપેસિટર હોય તો ત્યાં ફાયમાં અહીં 5/2 આવે, કારણ કે કેપેસિટરોમાં આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ 5/2 આવતો હતો, ઇન્ડક્ટરોમાં ઓમેગા ટી −5/2 આવતું હતું એટલે ફાયની કિંમત −5/2. અને જો આ કિંમત અહીંયા 0 મૂકો, કોસ 0 1 થાય એટલે અવરોધ માટે આવો જવાબ, પણ જો ઇન્ડક્ટર લો તો કોસ −5/2 એટલે 0 થઈ જાય, કેપેસિટરોમાં માટે કોસ 5/2 એ તો 0 થઈ જાય. તો આમ પાવર કેવો મળશે એનો આધાર આ પદ ઉપર રહેલો છે. જો આ પદ 0 તો પાવર 0, આ પદ મહત્તમ તો પાવર મહત્તમ. એટલે આમ પાવર માટે જવાબદાર પદ આ છે. અહીં કોસ ફાય એ પાવર કેવો આવશે એ માટેનું જવાબદાર પદ છે. માટે કોસ ફાયને પાવર ફેક્ટર કહેવામાં આવે છે. આપણે વ્યવહારમાં પણ ફેક્ટર એટલે પરિબળ ઘણીવાર ઘણા વાલીઓના મુખે આપણે સાંભળીએ છીએ કે મારું બાળક 10માં 90% લાવી હતું, ખૂબ હોશિયાર હતું, પણ કોણ જાણે કેમ 12માં કયું ફેક્ટર કામ કરી ગયું કે જેથી એના 1% ઓછા આવે. પછી ફેક્ટર ગમે તે હોય,
કે ભાઈ કોઈ ખરાબ વિદ્યાર્થીઓની સોબતે ચડી ગયો હોય, કોઈ સ્ત્રી મિત્ર બનાવી હોય, કે સ્કૂલમાં કોઈ લેક્ચરો જ ના ભરતો હોય, ટૂંકમાં કોઈક પરિબળ તો કામ કરતું જ હોય અને પરિબળને ફેક્ટર કહેવાય. એમ અહીં પાવર કેવો મળશે એના માટે જવાબદારો પરિબળ આ છે, જવાબદાર પદ આ છે, માટે આ પદની પાવર ફેક્ટર કહેવામાં આવે છે. તો એ કોસ ફાઈને આપણે શું કહીશું? પાવર ફેક્ટર. તો જુઓ મિત્રો, એસી પરિપથમાં પાવર તો આ પાવરનું સૂત્ર, અને પાવર ફેક્ટર તો આ પાવર ફેક્ટરનું સૂત્ર છે. અને આ સૂત્રો મેળવવાનો કીધો તો આપણને તો આટલા સુધી આપણે કામ કરવું પડે. મેથેમેટિકલ પ્રશ્ન છે, વેરી મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે, બે ગુણમાં પૂછાય. જો તમે પેલું સંકલનવાળો ભાગ ન લખો, યાદ રાખી લો સીધું, તો પણ ચાલે, કારણ કે ચોપડીમાં જેટલું લખ્યું એટલું તો આપણે લખાવવું જ જોઈએ. પણ આ તો તમને એવું ન લાગે કેવી રીતે સાહેબે લખી દીધું, એટલે મેં તમને સંકલન પણ સમજાવ્યું. બોલો, ખ્યાલ આવી ગયો? અને આ પદ જુદા જુદા ઘટકો માટે જુદું જુદું હોય. તો હવે આપણે ઘણીવાર પ્રશ્ન એવો પણ પૂછાય કે એસી પરિપથ માટે પાવરનું સૂત્ર લખી તેના ખાસ કિસ્સાઓની ચર્ચા કરો. તો હવે આપણે એની ચર્ચા કરીએ મિત્રો. જો મિત્રો, ઘણીવાર આપણને પ્રશ્ન આવો પૂછાતો હોય છે કે એસી પરિપથમાં પાવરનું સૂત્ર લખી, લખી કહે એટલે તમારે લખી જ દેવાનું, તારવાનું નહીં, અને તેના ખાસ કિસ્સા વર્ણો. તો જો હમણાં હાલ જ આપણે પાવરનું સૂત્ર મેળવ્યું, પાવર પી બરાબર વીઆઈ કોસ પાઈ. જો આપણી ચોપડીમાં આ સૂત્ર અવરોધના સ્વરૂપમાં પણ લખ્યું છે, જેમ આપણે ઓહ્મના નિયમ પ્રમાણે વી બરાબર આઈ આર, પણ આપણા એસી પરિપથમાં અવરોધનું બીજું નામ ઇમ્પિડન્સ જેટ. તો જો તમે વીની જગ્યાએ આઈ જેટ લખો તો આ જ સૂત્ર શું બને? પાવર પી બરાબર વી, તો વીની જગ્યાએ આઈ જેડ ઇન્ટુ આઈ કોસ ફાઈ, માટે આઈ ગુણ્યા આઈ, આઈ સ્ક્વેર ઝેડ કોસ ફાઈ. એટલે તમે આ સૂત્ર આવું પણ લખી શકો, આઈ સ્ક્વેર ઝેડ કોસ ફાઈ. બરાબર, ખ્યાલ આવી ગયો? તો આવું પણ સૂત્ર લખી શકાય. ઓકે, તો આ ધ્યાન રાખજો, ચોપડીમાં કેવી રીતે લખી શકી. અહીં કોસ ફાઈને આપણે શું નામ આપ્યું મિત્રો? પાવર ફેક્ટર. તો અહીં પાવર ફેક્ટર તરીકે કયું પદ લેવાનું? કોસ ફાઈ. અને આ પાવરનું સૂત્ર. હવે આપણે એક ખાસ કિસ્સા જોવાના છે કે ભાઈ માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય તો પાવર ફેક્ટર કેટલો આવે, પાવર કેટલો આવે. માત્ર ઇન્ડક્ટર, માત્ર કેપેસિટર અને એલસીનાર ત્રણેય હોય તો શું? તો યાદ કરો મિત્રો, માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં લાગુ પાડેલા વોલ્ટેજનું સૂત્ર આપણે આવું આવતું હતું, અને પ્રવાહનું સૂત્ર આપણને આવું મળતું હતું. તો જો વોલ્ટેજ નીકળાય ઉમેગાટી, પ્રવાહ નીકળાય ઉમેગાટી, તો વી અને આઈ સમાન કળામાં, માટે કળા તફાવત ફાઈ કેટલો આવે મિત્રો? ઝીરો આવે, આપણને યાદ જ છે. તો માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે કળા તફાવત ફાઈ ઝીરો આવે. તેથી પાવર ફેક્ટર પહેલાં આપણે ગણી કાઢીએ, તો પાવર ફેક્ટર બરાબર કોસ ફાઈ. બોલો, ફાઈની કિંમત કેટલી મૂકો? ઝીરો. તો કોસ ઝીરો, અને બોલો કોસ ઝીરો બરાબર એક. માટે યાદ રાખજો, ખાલી જગ્યા પૂછાય તો, કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પાવર ફેક્ટર કેટલો હોય? તો એક હોય. અને પાવર ગણી કાઢો. તો જો પાવર પી બરાબર વી આઈ કોસ ફાઈ, માટે વી આઈ, અને જો આ કોસની વધુ વધુ કિંમત છે એટલે પાવર પી મહત્તમ મળે. તો માત્ર અવરોધ ધરાવતા પરિપથોમાં વે પામતો પાવર મહત્તમ હોય. અહીં વે પામતો પાવર આપણને મહત્તમ મળે. માત્ર અવરોધ ધરાવતા પરિપથોમાં વે પામતો પાવર મહત્તમ હોય. અવરોધ હંમેશા પાવરનો બગાડ કરે, વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય અને ઉષ્મા વાતાવરણમાં ચાલી જાય. તો માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે આવું આવે. જો માત્ર ઇન્ડક્ટર હોય તો યાદ કરું, વીનું સૂત્ર આપણે આવું લેતા હતા, પરંતુ પ્રવાહનું સૂત્ર આપણને આવું મળતું હતું, આઈ એમ સાઈન ઓમેગા ટી માઇનસ ફાઈ બાય ટુ આવતું હતું.
માટે અહીં કળાનો તફાવત, કળા તફાવત બરાબર શું આવે મિત્રો? બેની બાદબાકી કરો બરાબર, ઓમેગા ટી માઇનસ, ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ, તો શું આવે? પાઈ બાય ટુ આવે. અને જો કોઈ આમાંથી આ બાદ કરે તો પછી માઇનસ પાઈ બાય ટુ થાય, તો કળા તફાવત ફાઈની કિંમત માઇનસ પાઈ બાય ટુ બરાબર. આમાંથી આ બાદ કરો તો માઇનસ, ને આમાંથી આ બાદ કરો તો પ્લસ પાઈ બાય ટુ, ટૂંકમાં પાઈ બાય ટુ આવે. માઇનસનો મતલબ પ્રવાહ, વી કરતો આઈ જે પાઈ બાય ટુ જેટલો પાછળ બોલાય માઇનસ હોય. માટે ચલો પાવર ફેક્ટર ગણી કાઢો. તો પાવર ફેક્ટર બરાબર કોસ ફાય બરાબર કોસ માઇનસ પાઈ બાય ટુ, અને કોસમાં અહીંયા ઋણ છે ને ઓગળી જાય, એટલે કોસ પાઈ બાય ટુ જ થાય, અને કોસ પાઈ બાય ટુ જીરો. તો યાદ રાખજો, ઓ એમ આર પૂછાય તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથોમાં પાવર ફેક્ટર કેટલો હોય? તો શૂન્ય. ચલો આવો પાવર ગણી કાઢીએ. તો પાવર પી બરાબર વી આઈ કોસ ફાય, પણ કોસ ફાયની જ કિંમત ઝીરો, તો વી આઈ ગુણ્યા ઝીરો, તો પાવર ઝીરો. તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથોમાં વે પામતો પાવર ઝીરો. અને યાદ કરો આપણે અગાઉની થિયરીમાં પણ, કે ઇન્ડક્ટરમાં જ્યારે તમે સ્ત્રોતમાંથી વિદ્યુત ઉર્જા આપો તો ઇન્ડક્ટર એ વિદ્યુત ઉર્જાનો બગાડ નથી કરતું, પણ અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને એ જ ઉર્જા ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં તે અંદર જ રહેતી હોય છે, વાતાવરણમાં વિખરાઈ જતી નથી. અને પરિપથને જ્યારે જરૂર પડે એટલે એ જ ઉર્જા પરત વિદ્યુત ઉર્જા સ્વરૂપે પાછી આપે, એટલે ઇન્ડક્ટરો પાવરનો વહે કરતો નથી. તો આમ ઇન્ડક્ટરમાં વહે પામતો પાવર શૂન્ય હોય. માટે ઇન્ડક્ટરમાં વહેતા પ્રવાહોને વોટલેસ પ્રવાહ કહેવાય. શું કહેવાય? વોટલેસ પ્રવાહ કહે છે. વોટ એટલે પાવરનો એકમ, અને લેસ એટલે લોસ ઉપરથી આવ્યું, લોસ એટલે ગુમાવો, પાવર ગુમાવાતો નથી ભલે પ્રવાહ જતો. તો બોલો માત્ર ઇન્ડક્ટર, તો આવું સમજાવવાનું. જો માત્ર કેપેસિટરમાં વી બરાબર વી એમ સાઇન ઓમેગા ટી આવતું હતું, અને આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ આવતું હતું. તો જો અહીંયા વોલ્ટેજ કરતો પ્રવાહ પાઈ બાય ટુ જેટલો આગળ, એટલે એ કળા તફાવત ફાય બરાબર પ્લસ પાઈ બાય ટુ. તેથી પાવર ફેક્ટર ગણી કાઢો. તો પાવર ફેક્ટર બરાબર કોસ ફાય બરાબર કોસ પાઈ બાય ટુ, અને કોસ પાઈ બાય ટુ ઝીરો, તો આમ પાવર ફેક્ટર ઝીરો. તો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથોમાં પાવર ફેક્ટર ઝીરો હોય, તેથી પાવર ગણી કાઢો. તો પાવર પી બરાબર વી આઈ કોસ ફાય, પણ કોસ ફાયની કિંમત ઝીરો, તો પાવર ઝીરો. તો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં વહે પામતો પાવર ઝીરો. તો એનો મતલબ કે કેપેસિટરોમાં વહે પામતો પાવર શૂન્ય હોય છે, એટલે કે કેપેસિટરો પણ પાવરનો વહે કરતો નથી. અને યાદ કરો આપણે એ ત્યાં પણ એવું ભણાવી દઉં કે જ્યારે બહારથી સ્ત્રોતમાંથી વિદ્યુત ઉર્જા કેપેસિટરને આપો તો એ કેપેસિટરની બે પ્લેટોની વચ્ચે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ થાય, અને પરિપથને જ્યારે જરૂર પડે એટલે એ જ વિદ્યુત ઉર્જા પરિપથને એ કેપેસિટર પાછું આપી દે, એટલે ઉર્જાનો બગાડ કરતું નથી, પાવરનો બગાડ કરતું નથી, પરિપથને પાછી મળી જાય. માટે અહીંયા પણ અહીં મળતા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહી શકાય. તો માત્ર કેપેસિટરને માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથોમાં વહેતા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહે છે. જો હવે એલસીઆર પરિપથ, તો એલસીઆર પરિપથમાં કળા તફાવત શોધવાનું સૂત્ર એક્સી માઇનસ
एक्सेल अपना माटे जो आपणे टेन एटले सामेनी बाजू भाग्या पासेनी बाजू એટલે જો આપણે આવું વિચારી શકાવીએ કે જો આ ખૂણો ફાઈ હોય તો આ સામેની બાજુ કઈ બને એક્સી માઇનસ એક્સેલ અને આ પાસેની બાજુ કઈ બને આર તો જો આ શું બને મિત્રો ઝેડ બને કારણ કે ઝેડ બરાબર અમારું વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સેલનો સ્ક્વેર કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો વર્ગ દૂર કરો તો વર્ગમૂળ તો જો આના ઉપરથી પાવર ફેક્ટર કેટલો થાય તો પાવર ફેક્ટર બરાબર કોસ ફાય અને જો આ આકૃતિ બધી કોસ ફાય બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો એ પાસેની બાજુ આર અને કર્ણ ઝેડ તો યાદ રાખજો એલસીઆર પરિપથમાં પાવર ફેક્ટરનું સૂત્ર પાવર ફેક્ટર કોસ ફાય ઇઝ ઇક્વલ ટુ આર અપોન ઝેડ આવે એટલે જો અહીંયા ઝીરો નથી આવતો કંઈક આવે છે રાઈટ અને છેદમાં ઝેડ આવે છે એટલે આ પદ થોડું નાનું થઈ જાય અને થોડું નાનું થઈ જાય તો પાવરમાં આ પદ થોડું નાનું થાય તો પાવર પણ થોડો ઓછો વહે પામે એટલે માત્ર આરવાળા પરિપથ કરતો અહીં વહે પામતો પાવર થોડો ઓછો હશે માત્ર અવરોધ દ્વારા પરિપથ કરતો અહીં વ્યય પામતો પાવર થોડો ઓછો હોય હા જો અનુનાદ થાય તો ઇમ્પિડન્સ ઝેડ કોના જેટલો થાય આર જેટલો કારણ કે અનુનાદ વખતે આ બે પદ સરખો અને બે સરખો તો ઝીરો થઈ જાય તો ઝેડ બરાબર આર થાય જો અનુનાદ થાય તો ઝેડ બરાબર આર થાય તેથી પાવર ફેક્ટર બરાબર આર અપોન ઝેડ બરાબર આર અપોન આર બરાબર શું થઈ જાય એક તો અનુનાદ વખતે યાદ રાખજો અનુનાદ વખતે એલસીઆર પરિપથમાં પાવર ફેક્ટર એક હોય અને જો અનુનાદ ના થતો હોય તો પાવર ફેક્ટર આટલો લેવાનો અને આ પાવર ફેક્ટર એક કરતો ઓછો પણ અનુનાદ વખતે એક થઈ જાય અને બોલો પાવર ફેક્ટર એક થઈ જાય તો અહીં વ્યય પામતો પાવર પી મહત્તમ બની જશે પણ આ સંજોગોમાં જો અનુનાદ થાય તો કહું છું એટલે જો તમને ઘણી વાર ઓએમઆર પૂછાય કે એલસીઆર પરિપથમાં વ્યય પામતો પાવર તો જો એલસીઆર પરિપથમાં વ્યય પામતા પાવરની વાત કરીએ તો એ માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વ્યય પામતા પાવર કરતો થોડો ઓછો હોય પાવર ફેક્ટરની વાત કરીએ તો એ કરતો ઓછો હોય પણ તમને ઓએમઆરમાં આવું પૂછાય કે જો એલસીઆર પરિપથમાં અનુનાદ થાય ત્યારે પાવર ફેક્ટર કેટલું તો અનુનાદ વખતે તમે આ બે પદ સરખો થતો હોવાથી ઝેડની કિંમત આર લઈ શકો માટે અહીંયા આર મૂકો આર ભાગે આર તો એક એક થઈ જાય અને એ કોના જેટલો થઈ જાય માત્ર અવરોધ ધરાવતા પરિપથ એટલે પાવર મહત્તમ થઈ જાય તો તમને એવું અમારે પૂછાય કે એલસીઆર પરિપથમાં વ્યય પામતો પાવર મહત્તમ ક્યારે હોય તો અનુનાદ થાય ત્યારે બોલો ખ્યાલ આવ્યો તો આ બહુ સમજવા જેવો મુદ્દો હતો મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો અને લખી દેજો જેથી તમને બરાબર સમજણ પડે